વેલકમ ટુ અલ્પાહાર. મારું નામ અલ્પાશા છે. તહેવારોની સીઝન ચાલુ થઈ ગઈ છે. નવરાત્રી, દિવાળી, દશેરા, આપણા ઘરે મહેમાનોની આવજાવ પણ રહે છે. મીઠાઈઓ ખૂબ આવે છે, આપણે ખૂબ બનાવીએ છીએ, પણ હવે આજના જમાનામાં બધાને ચટપટું ખાવાનું ખૂબ મન થતું હોય છે. તો આપણે આજે દાબેલીને જ એક નવી રીતે પ્રેઝન્ટ કરશું. હવે દરેક વસ્તુમાં નવો ટ્વિસ્ટ જોઈએ છે બધાને, આપણે એ જ આજે ટ્રાય કરશું. આજે આપણે બનાવશું દાબેલી સ્ક્વેર્સ. એની માટે સૌ પ્રથમ મેં એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે, એને ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે, એમાં 2 ટેબલસ્પૂન કચ્છનો દાબેલી ફેમસ મસાલો છે એ નાખીશું આપણે. થોડું એને રોસ્ટ કરીશું. લગભગ 20-30 સેકન્ડ જરાક શેકી. આ ફરસાણ એવું છે જે તમે રેડી કરીને રાખી શકો છો અને ગેસ સાથે, મહેમાનો સાથે આપણે બેસીને એનો આનંદ લઈ શકીએ છીએ. મસાલો સંતળાઈ ગયો છે. હવે એમાં આપણે ખજૂર આમલીની ચટણી છે 1/2 કપ એ નાખીશું. મિક્સ કરી લઈએ. આ 2 કેળાને મેં ખમણી લીધા છે, બાફેલા કેળાને મેં ખમણી લીધા છે. હંમેશા કેળાને ખમણીને જ યુઝ કરવું જેથી એના જે ટુકડા હોય એ આવે નહીં અને એકદમ સરસ રીતે મેશ થયેલા હોય. કેળા આપણે એડ કરી દીધું. ધીરે ધીરે આને આવી રીતે દબાવી દબાવીને મિક્સ કરી મસાલામાં મિક્સ કરી લેવાનું છે. આની કન્સિસ્ટન્સી થોડી લચકા પડતી જ હોવી જોઈએ. કેળા હશે એટલે હજુ વધુ મોઇશ્ચર શોષી લેશે. થોડું આપણે પાણી નાખીશું એમાં, 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું. હવે ફાસ્ટ ગેસ ઉપર 30 સેકન્ડ જેટલું આપણે એને સોતે કરીશું. આમાં મીઠું કે કાંઈ બીજો મસાલો એડ કરવાની જરૂર નથી, દાબેલી મસાલામાં બધું આવી જાય છે. બધું સરસ મિક્સ થઈ ગયું છે. આપણા દાબેલી સ્ક્વેરનો મસાલો રેડી થઈ ગયો છે. ગેસ બંધ કરીએ અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. દાબેલી મસાલો એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધો છે, એને થોડું ઠંડુ થવા દઈશું. આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે અને કન્સિસ્ટન્સી આવી થઈ ગઈ છે. હવે એમાં આપણે થોડા શિંગદાણા, દાબેલીમાં શિંગ વગર તો મજા જ ના આવે, 3 ટેબલસ્પૂન જેટલા શિંગ, મસાલા શિંગ, થોડા દાડમના દાણા, બે ટેબલસ્પૂન જેટલા દાડમ, મિક્સ કરી લઈએ. દાબેલીનું આપણું મિક્સર રેડી થઈ ગયું છે. હવે મેં આવા મીઠાવાળા બિસ્કિટ લીધેલા છે, કોઈ પણ સોલ્ટી બિસ્કિટ તમે લઈ શકો છો. આપણે એના પર હવે આપણું આ સ્ટફિંગ લગાવશું. આમાં સ્ટફિંગ લગાવી લઈએ આપણે. લગભગ 1 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ આમાં લાગશે. સાઈડ કોર્નર આવી રીતે હાથેથી
અંદર પ્રેસ કરી બીજું બિસ્કિટ આવી રીતે આના પર મૂકી અને રેડી કરી લેવાનું છે. આવી રીતે ભરી લેવાનું છે. હલકે હાથે બીજું બિસ્કિટ પ્રેસ કરી સાઈડમાં આવી રીતે દબાવી દેવાનું છે. આમાં શિંગ દાણા અને દાડમનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે દાબેલીમાં. આવી રીતે આપણે બધા રેડી કરી લઈશું. હવે આપણે આને સાઈડ સેવમાં કોટ કરીશું. આવી રીતે સ્ટફિંગ જ્યાં દેખાય છે એ બાજુ સેવને આવી રીતે લગાડી દેવાની છે. આવી રીતે ચારે બાજુ આપણે સેવ લગાડી દઈશું. અને જે સ્ટફિંગ બહાર નીકળી ગયું એને હરકે હાથે અંદર દબાવી દઈશું. આવી રીતે સેવ લગાવીને આપણે બધા સ્ક્વેર્સ રેડી કરી દઈશું. સેવ લગાવીને આપણા સ્ક્વેર્સ બધા રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લઈએ. દાબેલી સ્ક્વેર આપણે રેડી કરી લીધા છે, સર્વ બી કરી લીધા છે. નીચે બેઝમાં દાડમ, કોથમીર અને શિંગદાણાની ઉપર દાબેલી સ્ક્વેર્સ રેડી ટુ સર્વ. તમને મારી આ રેસીપી જો ગમી હોય તો એને શેર કરજો, લાઈક કરજો. મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. Thank you.